તરીકે ઓળખ આપી હરિયાણાના વેપારી પાસેથી રૂપિયા 40,000 પડાવનાર કથિત પત્રકાર ઝડપાયો છે. કથિત પત્રકારને માહિતી હતી કે એક વેપારીને અન્ય વેપારીને રૂપિયા 3 લાખથી વધુ ચૂકવવાના બાકી હતા. તો ફોસ્ટાના અધ્યક્ષ સાથે વાત કરીને વેપારીને રૂપિયા ચૂકવી પતાવટ કરો તેમ કહી વેપારી પાસે રૂપિયા લઈ ખેલ પાડ્યો હતો. તો આરોપીએ પહેલા 80,000 રૂપિયા માંગ્યા અને છેલ્લે પતાવટ કરીને 40,000 પડાવ્યા હતા. આ આરોપી પોલીસમાં પકડાવી વેપારીને માર મારવાની ધમકી આપતો હતો. ઇકોસેલે કૈલાશ કમલાકાંત શુક્લાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ફોસ્ટાના નામે બનાવટી લેટરપેડ અને આઈડી પણ બનાવ્યા હતા. કાપડ માર્કેટમાં ફોસ્ટાના સભ્ય તરીકે અલગ અલગ વેપારીઓને મળતો હતો આ પત્રકાર અને રૂપિયાની માંગણી કરતો હતો. કાપડ વેપારી નીરજકુમાર ઘુમર પાસેથી પણ આ આરોપીએ રૂપિયા પડાવ્યા છે. પહેલા તેણે ફોસ્ટાના નામે બનાવટી લેટરપેડ તથા આઈડી કાર્ડ બનાવ્યા અને કોઈ વેપારી પૂછે તો તે આઈડી કાર્ડ અને લેટર બતાવતો હતો. આરોપી પાસેથી જગત ન્યૂઝ 24 નામનું પ્રેસનું આઈડી કાર્ડ પણ મળી આવ્યું છે. ફરિયાદી નીરજકુમાર વિશ્વા હેન્ડવર્ક નામની પેઢી ચલાવે છે અને તેમને એક વેપારીને રૂપિયા 3 લાખ ચૂકવવાના બાકી હતા. પોલીસની એજન્સી ઇકોસેલે આરોપીની ધરપકડ કરી છે. આરોપીની અલગ અલગ રીતે પૂછપરછ કરી છે અને તેની પાસેથી આઈડી કાર્ડ અને લેટર જપ્ત કરી ગુનો નોંધ્યો છે. પોલીસે વેપારીઓને વિનંતી કરી છે કે આ આરોપીએ અન્ય કોઈ સાથે જો આવી છેતરપિંડી કરી હોય તો તે પોલીસનો સંપર્ક કરે અને પોલીસ તેમને મદદ કરશે.